नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6 विषय गणित प्रकरण 9 माहितीનું નિયમન વિશે અભ્યાસ કરીએ। આ યુનિટમાં એટલે કે આ એકમમાં ત્રણ ભાગમાં પ્રેઝન્ટેશન વિભાજિત કરવામાં આવી છે। પહેલો ભાગ છે તે માહિતીનો પરિચય છે, બીજો ભાગ ચિત્ર આલેખ છે, ત્રીજો ભાગ સ્તંભ આલેખ છે। તો આજે આપણે ભાગ 2 ચિત્ર આલેખ વિશે સમજીએ। પાઠની શરૂઆત પુનરાવર્તનથી કરીએ તો માહિતી શું છે, માહિતી કેવી રીતે એકત્રિત કરવી, માહિતી કેવી રીતે ગોઠવવી, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતી કેવી રીતે ગોઠવવી, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતી ગોઠવવાના ગેરફાયદા, તે આપણે અગાઉનું જે પ્રેઝન્ટેશન હતું તેમાં જોયું। ચિત્ર આલેખ। એક ચિત્ર આલેખ એ ચિત્રનો ઉપયોગ કરીને માહિતી રજૂ કરવાનો એક રસ્તો છે। તેમાંની દરેક ચિત્ર અમુક ચોક્કસ સંખ્યાઓને રજૂ કરે છે। બીજા શબ્દોમાં કહીએ તો આપેલી માહિતીને અભિવ્યક્ત કરવા માટે ચિત્ર આલેખો ચિત્રો અને પ્રતીકોનો ઉપયોગ કરે છે। આપેલ માહિતીનું અવલોકન કરો અને પ્રશ્નોનો જવાબ આપો। ચિત્ર આલેખ। એક ચિત્ર આલેખ પદાર્થોની ચિત્રો દ્વારા માહિતી રજૂ કરે છે। તે એક નજરમાં માહિતીના પ્રશ્નોના જવાબ આપવા માટે મદદ કરે છે। કેટલીકવાર તે માહિતીનું ખોટું અર્થઘટન તરફ પણ દોરી શકે છે। માટે ચિત્ર આલેખ છે તે ચિત્રો દ્વારા રજૂ કરી શકાય છે। માનો કે ચિત્ર જોઈ અને આપણે એક નજરમાં તેનો જવાબ આપવા માટે મદદરૂપ થાય છે। ચિત્ર આલેખનું અર્થઘટન। અહીં કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે। તેમાં કોષ્ટકમાં 2 કોલમ દર્શાવવામાં આવી છે, જેમાં પહેલી કોલમમાં વર્ગ છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું। બીજી કોલમમાં ટેબલોની સંખ્યા દર્શાવવાની છે। અહીં આપણે ચિત્રમાં ટેબલ 1 બરાબર 10 ટેબલ સમજવાના છે। એટલે કે ચિત્રમાં તમને એક ટેબલ હોય તો એમ સમજવાનું કે એક ટેબલ બરાબર 10 ટેબલ ગણવાના છે। તો ચાલો જોઈએ। પહેલા ધોરણમાં 3 ટેબલનું ચિત્ર દેખાય છે, તો આપણે એક ટેબલ બરાબર 10 છે તો અહીંયા 3 બરાબર 30 ટેબલ થાય છે। બીજા વર્ગમાં 2 ટેબલ તમને જોઈ શકો છો, પણ એક ટેબલ બરાબર 10 છે તો એવા 2 ટેબલ છે એટલે 20 ટેબલ આપણે ગણવાના છે। એવી જ રીતે ત્રીજા ધોરણમાં 1 ટેબલનું ચિત્ર દેખાઈ રહ્યું છે, એટલે કે ત્રીજા ધોરણમાં 10 ટેબલ છે। ચોથા ધોરણમાં 4 ટેબલનું ચિત્ર દેખાય છે, એટલે કે 1 ટેબલનું ચિત્ર બરાબર 10 છે તો 4 છે એટલે કે 40 તમે ચિત્રો દ્વારા સમજી શકો। તો ચોથા ધોરણમાં 40 ટેબલ છે। પાંચમા ધોરણમાં 2 ચિત્રો ટેબલના દેખાય છે, એટલે કે 1 ટેબલ બરાબર 10 છે તો 2 ટેબલ છે એટલે 20 ટેબલ થાય છે।
तो वर्ग बे पासे केटला टेबल छे तमे जवाब आपो। वर्ग बे मां 20 टेबल छे, चित्रों बे छे टेबल ना, अने एक चित्र बराबर 10 छे, तो 2 × 10 = 20 थाय, એટલે ટેબલ સૂચવે છે। ચિત્ર આલેખનું ચિત્રકામ। ચાલો એક ઉદાહરણ જોઈએ। વર્ગ પરીક્ષામાં વિવિધ વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે આપવામાં આવેલ છે। અહીં વિષય છે અંગ્રેજી, ગણિત, હિન્દી, સામાજિક। પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ છે કે અંગ્રેજીમાં 15, ગણિતમાં 25, હિન્દીમાં 10, સામાજિક વિજ્ઞાનમાં 20 છે। તો આપણે ચિત્રમાં એક વિદ્યાર્થીનું ચિત્ર હશે તો આપણે તેને 5 વિદ્યાર્થી ગણવાના છે, તો એક ચિત્ર બરાબર 5 વિદ્યાર્થી ગણશું। ચિત્ર આલેખમાં સમજાવો। વિષય અંગ્રેજી, ગણિત, હિન્દી, સામાજિક વિજ્ઞાન। પાસ થયેલાની વિદ્યાર્થીઓની સંખ્યા બીજી કોલમમાં આપેલી છે ચિત્ર દ્વારા। તો પહેલાં જોઈએ અંગ્રેજીનું। તો આપણે અગાઉ સ્લાઇડમાં કહ્યું છે કે એક ચિત્ર વિદ્યાર્થીનું છે બરાબર આપણે 5 સમજવાના છે। તો અહીં અંગ્રેજીમાં 3 ચિત્ર આપેલા છે, તો હવે એક ચિત્રને 5 ગણવાના છે, તો 5 × 3 = 15 વિદ્યાર્થીઓની 5 સંખ્યાઓ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગણાય છે। ગણિતમાં જોઈએ તો ગણિતમાં ચિત્ર 5 આપેલા છે, તો એક ચિત્ર બરાબર 5 છે, તો એવા 5 ચિત્રો હોય વિદ્યાર્થીઓના દર્શાવવામાં આવ્યા છે, તો પાસ થયેલાની સંખ્યા આપણે ગણીએ તો 5 × 5 એટલે કે 25 પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા થાય છે। હવે આપણે હિન્દીમાં જોઈએ તો હિન્દીમાં 2 ચિત્ર વિદ્યાર્થીનું દર્શાવવામાં આવ્યું છે, તો તેમાં 5 × 2 એટલે કે 10 વિદ્યાર્થી પાસ થયા છે। સામાજિક વિજ્ઞાનમાં પણ અહીં તમને 4 ચિત્રો દર્શાવવામાં આવ્યા છે, એક ચિત્ર બરાબર 5 છે, તો 4 ચિત્ર બરાબર કેટલા થાય, તો 5 × 4 = પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 20 થાય છે। જો અંગ્રેજીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 18 હોય તો શું થાય। અહીં આપણે 15 છે, તો અહીં એક ચિત્ર બરાબર 5 છે, તો અહીં 18 સંખ્યા હોય વિદ્યાર્થીઓની અંગ્રેજીમાં, તો આપણે ચિત્રમાં કઈ રીતે દર્શાવીશું। આપણે આ પાઠનો સારાંશ જોઈએ તો આપણે શીખ્યા કે ચિત્ર આલેખ માહિતીને ચિત્રો, પદાર્થો અથવા પદાર્થોના ભાગરૂપે કેવી રીતે રજૂ કરે છે તે આપણે શીખ્યા। આપણે ચિત્ર આલેખનું અર્થઘટન કેવી રીતે કરવું અને સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનું પણ જોયું। વસ્તુઓ અથવા વસ્તુઓની ચોક્કસ સંખ્યાને રજૂ કરવા માટે આપણે સંકેતોનો ઉપયોગ કરીને ચિત્ર આલેખો દોર્યા। હવે આપણે મૂલ્યાંકન જોઈએ। મહાવરો એક આપેલ છે, એક અઠવાડિયામાં દરમિયાન વર્ગમાંથી ગેરહાજર હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે આપેલ છે। અહીં દિવસ છે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ। ગેરહાજરની સંખ્યા છે કે સોમવારે 6 ગેરહાજર હતા, મંગળવારે 2 ગેરહાજર હતા, બુધવારે 4 ગેરહાજર હતા, ગુરુવારે 2 હતા, શુક્રવારે 8, શનિવારે 9, એમ સંખ્યા ગેરહાજરની આપેલી છે। હવે એક ચિત્ર આલેખ દોરવાનું છે, સ્કેલમાં બરાબર 2 ગેરહાજર હાજરી લેવી। આ
तमारे तमारी नोटबुक में चित्र द्वारा तमारे आलेख दौरवानो छे। चित्र अहीं जवाब में तमने आप्यु छे कि चित्र आलेख दौरो तो सोमवारे जे त्रण चित्रों पर दर्शावामां आव्या छे, पण आपणे एक चित्र बराबर बे लेवानो छे, एटले त्रण दूने छ विद्यार्थी गैरहाजर संख्या जोवा मळशे। मंगळवारे गैरहाजरनी संख्या एक छे, एटले आपणे एक चित्र बराबर बे, एटले एक गुणिया बे एटले केटला थाय के बे। बुधवारे संख्या जुओ तो बे चित्र गैरहाजरमां दर्शावामां आवे छे, एक चित्र बराबर बे गणवाना छे, तो बे गुणिया बे चित्रों आपेला छे एटले बे गुणिया बे बराबर बुधवारना चार थाय छे। गुरुवारे जोईए तो एक चित्र आपवामां आवेलुं छे गैरहाजरनुं, तो आपणे एक चित्र बराबर बे गणवाना छे, एटले एक गुणिया बे बराबर बे विद्यार्थीनी संख्या गैरहाजर छे। शुक्रवारनी संख्या जोईए तो चार चित्र आपेल छे, चार चित्रमां एक चित्र बराबर बे छे, तो बे गुणिया चार बराबर आठ। शनिवारमां जोईए तो શું સંખ્યા દર્શાવે છે તે કે એક બે ત્રણ ચાર અને એક અડધું ચિત્ર છે, એટલે તમને જો ચિત્રમાં ચાર ચિત્ર અને એક અડધું એટલે સાડા ચાર, તો અહીં તમને શનિવારની સંખ્યા ચાર દુને આઠ અને એક નવ સંખ્યા દર્શાવી શકાય છે। महावरो बे, नीचेना चित्र आलेख में एक पार्क में वावेल विविध प्रकारना वृक्षों दर्शावेला छे। दरेक प्रतीक आठ वृक्षों रजू करे छे। अहीं जे चित्र में जे प्रतीक बतावामां आव्युं छे ते एक प्रतीक बराबर आठ वृक्षों आपणे गणवाना छे। चित्र आलेखने जुओ अने नीचे आपेला प्रश्नोना जवाब आपो। अहीं वृक्षोना नाम वृक्षोनी संख्या बतावामां आवी छे। वड़नुं वृक्ष, લીમડાનું વૃક્ષ અને આંબાનું વૃક્ષ। તો પહેલું જોઈએ આપણે વડનું વૃક્ષ। વડના વૃક્ષના વૃક્ષની જે ચિત્ર બતાવવામાં આવ્યું છે તે ચાર ચિત્ર આપેલ છે, તો એક ચિત્ર બરાબર આપણે આઠ વૃક્ષ ગણવાના છે વડના, તો અહીં ચાર છે એને ગુણ્યા પાંચ આઠ બરાબર આઠ ચોકુને બત્રીસ વૃક્ષ તમને ગણાય છે। હવે લીમડાનું વૃક્ષ, લીમડાના વૃક્ષમાં ચિત્ર આપેલ છે પાંચ, એટલે એક ચિત્ર બરાબર આઠ લીમડાના વૃક્ષ થાય છે, તો અહીં પાંચ આઠ ગુણ્યા પાંચ બરાબર ચાલીસ લીમડાના વૃક્ષ થાય છે। આંબાનું વૃક્ષ જોઈએ તો એક ચિત્ર બરાબર આઠ છે, તો અહીં ત્રણ ચિત્રો આંબાના છે, તો આપણે આંબા કેટલા થશે તો આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ આંબાના વૃક્ષ થાય છે। ત્યાં આંબાના કેટલા વૃક્ષો છે તો આપણે ગણતરી કરી કે આંબાના વૃક્ષોની સંખ્યા ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ છે। ત્યાં વડના કેટલા વૃક્ષો છે તો આપણે ગણતરી કરી કે વડના વૃક્ષોની સંખ્યા ચિત્રો કેટલા હતા તો કે ચાર અને એક ચિત્ર બરાબર આઠ હતું, એટલે ચાર ગુણ્યા આઠ બરાબર બત્રીસ થાય છે। ત્યાં લીમડાના કેટલા વૃક્ષો છે તો લીમડાના વૃક્ષોની સંખ્યા પાંચ ગુણ્યા આઠ બરાબર ચાલીસ થાય છે, તો હવે આપણે ટોટલ કુલ કેટલા વૃક્ષો થાય છે તેની આપણે ગણતરી કરીએ। તો વૃક્ષોની કુલ સંખ્યા ચોવીસ વત્તા બત્રીસ વત્તા ચાલીસ બરાબર છન્નું વૃક્ષ અહીં જોવા મળશે।